કચ્છમાં પ્રતિબંધિત વસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગારને પણ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી છૂટ અપાઈ છે, જેથી પોલીસ દ્વારા રેવન્યુ અને નગરપાલિકાઓ સાથે રાખી જુદા જુદા વિસ્તારોમાં ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું। લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છમાં હવે જનજીવન ધબકતું બન્યું છે। કચ્છમાં પ્રતિબંધિત વસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગારને પણ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી છૂટ અપાઈ છે, જેથી પોલીસ દ્વારા રેવન્યુ અને નગરપાલિકાને સાથે રાખી જુદા જુદા વિસ્તારોમાં ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું। ભુજના બસ સ્ટેશન વિસ્તાર સહિતના ભીડભાડવાળા એરિયામાં દુકાનોમાં ભીડ એકત્રિત ન થાય તમામ નિયમોનું પાલન કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા તમામ દુકાનોમાં સેનેટાઇઝર પણ કરવામાં આવ્યું હતું। નિયમ ભંગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ હતી। અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને ખાસ કરીને ભુજ શહેરમાં રેવન્યુ ખાતો, પોલીસ ખાતો તથા નગરપાલિકાની અધિકારીઓની સંયુક્ત ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે અને જે દુકાનો ખોલવામાં આવે ત્યાં લોકો માસ્ક પહેરીને નીકળે અને સર્કલ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઊભા રહે આ બાબતે તમામ જગ્યા માર્કિંગ કરવામાં આવી રહેલ છે। આ સિવાય જે બાર્બર શોપ છે, એટલે કે વાણંદની દુકાનો છે, ચાયની દુકાનો છે, ત્યાં પોલીસનું વિશેષ બંદોબસ્ત અને પોલીસની પેટ્રોલિંગ રાખવામાં આવી રહી છે, કારણ કે એવી જગ્યાઓ ઉપર વધુ લોકો ભેગા થાય એની પણ શક્યતા છે। એટલે વ્યાપારી વર્ગ, તેઓના એસોસિએશનના આગેવાનો અને હોદ્દેદારો પણ ગઈકાલે એના સાથે પણ હું મીટિંગ રાખી હતી। આ લોકોએ પણ તંત્રને અને પોલીસને સહકાર મળશે એવી રીતે ખાતરી આપી। એટલે 7 થી 7નું જે સમયગાળો છે એમાં લોકો, મારા આપના માધ્યમથી વિનંતી છે કે બિનજરૂરી રીતે ન નીકળે અને નીકળે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને 7 વાગ્યા પછી, સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી કોઈને નીકળવાની પરવાનગી નથી। જો સાંજે 7 વાગ્યા પછી લોકો ઘેરથી નીકળશે એમરજન્સી મેડિકલ કારણો સિવાય તો પોલીસ ગુનો દાખલ કરીને કડક કાયદેસર કાર્યવાહી કરશે। કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ।